હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, એને શું કહેવાય? નાસ્તિકમાંથી આસ્તિક બનાવો એ ગમે તેનું કામ જ નથી. એ મેન્ટેનન્સ ગુરુ એક જ કરે છે, પ્રમુખ સાહેબ મહારાજ એક જ કરે. આપણે બધા છીએ ને, આપણું મેન્ટેનન્સ એણે જ કર્યું છે. આખી ગાડીઓ હરખી કરી છે ને, આસ્તિક રહ્યા છીએ આપણે. ખબર નથી જે લોકો નાસ્તિકમાંથી આસ્તિક થાય ને, એને મળજો ક્યારેક. બાપાના સમાગમથી થયા હોય, અમે મળ્યા હતા એક હરિભક્તને, આખી ગાડી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જોયું છે. શું હતું? હરિભક્તનું નામ છે જયંતભાઈ પટેલ છે, પોતે ચરોતરના, અમેરિકામાં રહે છે, અને કૃષ્ણના ભક્ત હતા. એમને એકનો એક દીકરો હતો, અમેરિકામાં રહેતા હતા, અમેરિકામાં ગોલ્ડ મેડાલિસ્ટ મેડિકલમાં. અને આપ જાણતા હશો કે કોઈ અમેરિકામાં ડૉક્ટર થાય ને, એટલે એના ઘરે પૈસાનું ઝાડ ઉગે, પૈસાનું નહીં ડોલરનું. એટલે રોજ એને શું કરવાનું, સવારે આમ ઝાડ હલાવવાનું, અને જેટલા પૈસા ભરાય ને ઘરમાં ભરી દેવાના. એટલા પૈસા રૂપિયા કમાય એ લોકો, ડોલર કમાય. હવે આ પોતે એટલા સમૃદ્ધ, એનો દીકરો મેડિકલમાં ગોલ્ડ મેડલિસ્ટ, લગ્ન થયા દીકરાના, લગ્ન થઈને કંઈક થોડા દિવસ થયા હશે, અને એમના દીકરો અને પુત્ર વધુ બંને કારમાં ફરવા નીકળ્યા, અને એક્સિડન્ટ થયો, ભયંકર એક્સિડન્ટ થયો. ઓન ધ સ્પોટ બંને ગુજરી ગયા, બંનેનું મોત થઈ ગયું. જયંતભાઈને આ સમાચાર મળ્યા, એટલો આઘાત લાગ્યો એમને. એને પ્રશ્ન શું થયો કે દુનિયામાં આટલા બધા લોકો જીવે છે અને મારો જ દીકરો કેમ ધામમાં ગયો? હવે અત્યાર સુધી ઘણાએ ધામમાં ગયેલા, પણ એ ધ્યાન નહીં રાખેલું એમણે, પણ પોતાનો દીકરો ગયો ને, એટલે વાત પૂરી થઈ ગઈ. અને વિચારોના બમણ એટલા બધા ચડ્યા, એટલા બધા ચડ્યા. મૂળ પ્રશ્ન શું હતો? હવે જો માણસ પોતે કંઈક કરતો ને, એનું એક અભિમાન હોય, એટલે જયંતભાઈને એવો વિચાર આવ્યો કે આજ સુધી હું ખોટું બોલ્યો નથી, અને વાત સાચી હતી, એ ખોટું બોલ્યા નથી, મેં ક્યારેય ખોટું કામ કર્યું નથી, અને આટલી ભગવાનની ભક્તિ કરીને મારો જ દીકરો ધામમાં ગયો. પરિણામ એ આવ્યું કે ઘરમાં જે ભગવાનની મૂર્તિ હતી ને, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી મોટી, થાળ આરતી બંધ. આ ઘા વાગી ગયો. જો સંસારના પ્રશ્નો થાય એટલે પહેલો ઘા ક્યાં વાગે છે? અહીંયા. થાળ આરતી બંધ થઈ ગયા, નાસ્તિક થઈ ગયા એક જ વિચારથી. એને એમ હતું કે ભગવાન રામ જેવો મારો દીકરો હતો, અને કેમ લઈ ગયા? હવે એટલું ન સમજે કે ભગવાન રામે જતા રહ્યા ને એનો બાપ દશરથે જતો રહ્યો છે, પણ નહીં, એટલું લાંબી બુદ્ધિ ચાલે એમ હતું નહીં, દુઃખ બહુ હતું એમને. પછી શું થયું? એક દોઢ મહિનો ગયો, આખો દિવસ રડ્યા કરે ને, બસ આમને આમ કઈ બધી. એમાં આપણા પૂજ્ય ડૉક્ટર સ્વામી છે ને, ડૉક્ટર સાહેબનો લાભ આપી લીધો હશે, તો એ વિચરણ કરતા કરતા અમેરિકા પહોંચ્યા, અને એ જ્યાં જયંતભાઈનું ઘર હતું ને, આજુબાજુ ક્યાંય વિચરણ હશે. આપના જેવા કોઈ કાર્યકર હતા, એમણે ડૉક્ટર સ્વામીને વાત કરી કે સ્વામી આ એક ગુજરાતી ભાઈ છે અને એમને આઘાત બહુ લાગ્યો છે, તો આપણે એમને આશીર્વાદ આપવા જઈએ. તો ડૉક્ટર સાહેબ કે ચાલો, કંઈ વાંધો નહીં. પણ પેલા કાર્યકરે કીધું કે બહુ જાજી વાત કરતા નહીં, કારણ કે નાસ્તિક થઈ ગયા છે, એટલે આપણે ખાલી પધરાવણી કરીને નીકળી જઈશું. ડૉક્ટર સાહેબ કે કંઈ વાંધો નહીં. પણ પેલી બાજુ પેલા જયંતભાઈને તો એટલું બધું ચડેલું ને મગજમાં, અને એમાં ભગવા કપડાં જોયા, એમણે તો કીધું જ નહોતું કે મારા ઘરે આવો, પેલા ભાઈ લઈ ગયા હતા. તો એણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો, કેમ આવ્યા? એટલે પછી પેલા કાર્યકર કે હું લઈને આવ્યો છું, અને પૂજ્ય ડૉક્ટર સ્વામી છે ને, આમ છે ને, બધો મહિમા કહ્યો. તો એમણે તો લીજે અંદર કેસેટ ચાલતી હતી ને બધી, શરૂ કરી દીધી, હું ભગવાનમાં માનતો નથી, ભગવાન જેવું કંઈ છે જ નહીં, અને ભગવાન હોય તો મારો જ દીકરો કેમ ધામમાં ગયો, જેમ તેમ બોલવા માંડ્યા. તો ડૉક્ટર સાહેબ ખ્યાલ આવી ગયો, તો પોતે ડૉક્ટર ને, પોતે ડૉક્ટર જ છે. એમણે ખબર પડી કે દર્દી આવું જ કરે, એ દમ પછાડા જ કરે, હા, ઇન્જેક્શન બતાવો ને એટલે આગો પાછો થાય તરત. નાના છોકરા હોય ને એને પકડી રાખવા પડે, આપણે નાના હશું ત્યારે ઘણાને, હજી ઘણા મોટાને પ્રશ્ન હોય છે. ડૉક્ટર સ્વામી કે બોલવા દો એને, કાંઈ વાંધો નહીં.
પણ એમણે જોયું ને કે નાસ્તિક ભાવ આવી ગયો છે. હવે નાસ્તિકમાંથી આસ્તિક કરવો એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે, એ ગુરુ સિવાય કોઈ કરી શકતું નથી. હૃદય પરિવર્તન કરવાનું છે. તો ડૉક્ટર સાહેબ સૂચ્યું કે સામાન્ય ગુમડું હોત તો હું ડ્રેસિંગ કરી નાખત. ઘરમાં ઘરગથ્થુ ઇલાજ હોય છે, ઘણા લોહી નીકળે ને તો કે ડૉક્ટરને બતાવવા જાય, ફરી પછી બ્લેડ વાગી જાય કે દવાખાનામાં દાખલ ન થવાય, તો ઘણા શું કરે લોહી ચૂસી લે આમ મોડે ત્યાં. જાત જાતના ઇલાજ હોય છે, આમાં 50 જાતના મળશે તમને, જેટલા ઘર એટલા ઇલાજ. ઘણા શું કરે ઓલા બાવા હોય છે ને બધા કરોડિયાનું જાડું એ લઈને ચોંટાડી દે, હોય છે આવું. જે બે પાંચ બાવા ઓછા છે બિચારા, બે પાંચ કરોડિયા મરે પાછા, એમાં ઘણા કેરોસીનનું પોતું લગાડે, પાટો બાંધી દે. પણ એ બ્લેડ વાગી હોય ને તો ચાલે, ફ્રેક્ચર થયું હોય તો લાવ ઘરમાં કે વેલણ ને પાટલી ને બધું કે મારી દઈએ, હરખું કરી નાખીએ, ના થાય, એ બીજે જવું પડે. પણ જો હાર્ટ એટેક આવ્યો હોય તો અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો, સમજાય છે? ડૉક્ટર સાહેબ સમજ્યા કે સામાન્ય હોત ને તો હું કરી નાખત, પણ આ તો નાસ્તિક ભાવ આવ્યો છે, હૃદય પરિવર્તન કરવાનું છે, એટલે કે સ્પેશિયાલિસ્ટને વાત કરવી પડશે. 1982 નો પ્રસંગ છે, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. હવે જુઓ આ પ્રસંગ બને છે અમેરિકામાં, પ્રમુખ સ્વામી મહારાજ છે અમદાવાદમાં. ડૉક્ટર સ્વામી એમ પૂછ્યું પેલા ભાઈને, ટેલિફોન ત્યાં હતો, કે આ ફોન હું વાપરી શકું? તો કે વાપરો, પણ મારી કઈ વાત નહીં કરતા, આમાં પૈસા નહીં લઉં, પણ મારી વાત નહીં કરવાની. ડૉક્ટર સાહેબ કે વાંધો નહીં, દર્દી આવવા જોઈએ, આવું તો થોડુંક બોલે. એમણે બાપાને ફોન લગાડ્યો અને પછી વાત કરી કે સ્વામી આવી રીતે આવ્યા છીએ અને આવો પ્રશ્ન છે જયંતભાઈને, આપ એમના માટે પ્રાર્થના કરજો અને આશીર્વાદ આપો કે એમને સારું બધું થઈ જાય અને સાંત્વન મળે. તો આમ તો ડૉક્ટર સ્વામીને જ વાત કરવાની હતી, ખાલી પ્રાર્થના જ કરાવવાની હતી, પણ પ્રમુખ સાહેબ મહારાજ શું કે જયંતભાઈને ફોન આપો. એટલે ડૉક્ટર સાહેબ મૂંઝાણ આવે કે આ હવે ત્યાં લગાડશે બધું. કે સ્વામી આમ ને તેમ, ડૉક્ટર બાપા કે ના વાંધો નહીં આપો. હવે જો ગુરુ શું કામ કરે છે એની આ વાત કરું છું હું તમને. સ્વામી બાપાએ ફોનમાં વાત કરી, એ કંઈ જંતર મંતર ને કે આ મંત્ર બોલતા એવું કશું જ કર્યું નથી, કોઈ ફૂંક મારી હોય કશું જ નહીં. એમણે કીધું કે જયંતભાઈ તમારી વાત સાંભળી અને આ તમારા જીવનમાં આવો એક પ્રસંગ બન્યો છે, મરણા જરણા સંસાર છે, એ બે પાંચ વાક્યો કહ્યા સ્વામીએ, પણ અમે તમારા માટે પ્રાર્થના કરીશું. જયંતભાઈએ પોતે આ પ્રસંગ કયો છે હું તમને જે કહું છું ને, એ જયંતભાઈએ કહ્યું કે મારે, મને એક ટકો ઈચ્છા નહીં કે હું સાંભળું આ બધું, પણ મારો હાથ છે ને આમ રિસીવર સાથે ચોંટી ગયો હોય ને એમ કાને ચોંટી રહ્યો, અને પાંચ સાત વાક્યો સાંભળ્યા, અને જેવું રિસીવર મૂકે છે નીચે, અને જયંતભાઈએ વર્ણન કર્યું કે 1.5 મહિનાથી મારું જે દુઃખ હતું ને દીકરો મર્યાનું એ મુકાઈ ગયો. આ તો જેને થાય ને એને ખબર પડે. એનો અર્થ એવો નથી કે આપણા દીકરા બધાના ધામમાં જતા રહે અને પછી આપણે ફોન કરીએ, એવું જરૂરી નથી. અલગ અલગ પ્રકારે જીવનમાં બનતું હોય છે. એમણે બન્યું, એમણે કહ્યું કે જેવું રિસીવર મૂક્યું અને 1.5 મહિનાનું દુઃખ મુકાઈ ગયું, કે હું ને મારા ધર્મપત્ની આંસુના પડદા પાછળ દુનિયાને ધૂંધળી જોતા. એ તો ઠીક છે, મોટી વાત શું બની? જયંતભાઈ એમ કહે છે કે અત્યારે અમે જે જીવીએ છીએ ને એ બાપાના આશીર્વાદથી. કેમ? તો એ બંને પતિ પત્નીએ નિર્ણય કરેલો કે બીજા અઠવાડિયે લોકો ઝેર પીને મરી જવાના હતા, પણ ગુરુનો એક ફોન આવે છે અને પાંચ વાક્યો સાંભળે છે, આખો નિર્ણય બદલાઈ ગયો. મરણા જરણા સંસાર છે, એમાં શું દુઃખ લગાડવું? હવે પ્રમુખ સ્વામી મહારાજ એ જયંતભાઈની પાછળ ઓક્સિજનના બાટલા લઈને નથી ફરતા નાકમાં નળી ભરાવીને, ના, એ જીવે છે, હજુ જીવે છે, પણ કોને લઈને જીવે છે? ગુરુને લઈને. આ ગુરુનો મહિમા છે.
સત્સંગની અંદર તમે પૂછશો ને તો તમને હજારો જયંતભાઈ મળશે. કેટલા? અહીંયા કેટલા બેઠા હશે? આપણને નો કહે તો નો જ કહેવાય ને. આપણે તો કેવા ગુજરાત સમાચાર જેવા છીએ, સંદેશ ને દિવ્ય ભાસ્કર જેવા છીએ, ને અહીંયા જે કંઈ હોય તમારું. બાપા એવા નથી, એ તો આપણા જીવન પ્રાણ છે. અને એટલે લોકો જાય છે. અમે મુંબઈમાં જોયું, ગુરુ શું કહેવાય ખબર પડે આપણને. પ્રમુખ સ્વામી મહારાજ વાત કરવાના નથી, માથે હાથ મૂકવાના નથી, દૂરથી દર્શન કરવાના છે. અને દર્શન થાય કે ન થાય એ પણ નિર્ણય નથી, છતાં લોકો આવ્યા. એનું કારણ આ છે કે ગુરુ છે ને એ જ્યારે ધારે, આ એનું સામર્થ્ય છે, એ નાસ્તિકને આસ્તિક બનાવે. અને એ જો ધારે ને તો ટેલિફોનના દોરડામાંથી ઘૂસી જાય. બરાબર ને? જયંતભાઈમાં કઈ રીતે ઘૂસ્યા કહો. ટેલિફોનનું દોરડું તો હું કહું છું, હા, અમેરિકા સુધી દોરડું ન હોય, દોરડા હોય. હવે તો દોરડા જ જતા રહ્યા. મોબાઈલ હવે શું છે, સેટેલાઇટથી કામ થાય છે. ગુરુ ધારે તો સેટેલાઇટથી આવી જાય. પાત્રતા જુએ ને એટલે આવી જાય. એક બેંગ્લોરનો પ્રસંગ યાદ કરીને કહું તમને. અમે શ્રીનગરમાં વાત કરીને, અમે શ્રીનગરમાં ભણતા હતા. તો અમારી પાછળ છે ને બે મારવાડી ભક્તો છે, હજી પણ છે, અહીંયા જ છે. ખાસ અમારી સાથે બહુ એમને પ્રેમ છે. તો આપણા ઘરની પાછળ જ એમનું ઘર હતું. અને એમાં કેવું કે આપણા અમારે સંત નિવાસની જે રસોડાની બારી ખોલીએ ને એટલે આખું ઘર એમનું દેખાય અમને. સવારના 8 વાગ્યાથી બધા બેઠા બેઠા ચા પાણી કરે, આમ કરે, તેમ કરે, કોઈ દિવસ વાત ન કરે અમારી સાથે. અમે જોઈએ એમને, એ અમને જુએ. એક વર્ષ પસાર થઈ ગયું. કેટલું? 1 વર્ષ. અમને થાય કે આખી શેરીમાં બધા મળી ગયા, દક્ષિણ ભારતના તો એ મળી ગયા, ને આ લોકોને શું પ્રશ્ન હશે? કે રસ નહોતો અમારામાં. એટલે પછી ભગવાને વ્યવસ્થા કરી મહારાજે રસ પાડવા માટે. શું થયું એમાં, એ જે ભાઈ હતા ને એને ધંધામાં ખોટ ગઈ થોડી થોડી, એટલે 8 લાખની એ વખતમાં 1992માં. હવે પૈસાની ખોટ વસ્તુ એવી છે ને ગમે તે અંશ સીધો કરી નાખે. હવે ક્યાંયથી મેળ ખાયો નહોતો. તો એણે વિચાર શું આવ્યો કે આ સાધુ બાવા રહે છે, કદાચ જડીબુટી રાખતા હશે, કે જડીબુટી તો આપણે જઈને લઈ આવીએ તો આપણા પૈસા પાછા આવી જાય. આવી ઈચ્છાથી એક ભાઈ આવ્યો અમારી પાસે અને કે સ્વામીજી કંઈ જડીબુટી રાખો છો તમે? તો અમને ખબર પડી કે આરું વર્ષ પછી આવ્યો છે, ના પાડશું તો હાવ જશે. અમે કીધું હા, જે થવું એ થાય પછી. તો કે આપો. કે શેની? એ ધંધામાં ખોટ ગઈ છે 8 લાખની. તમે કહ્યું કે આપશું અમે, 15 દિવસ લાગશે. તો કે શું કરવાનું? કે અમારે ટ્રીટમેન્ટ આપવી પડશે. તો એ બિચારો શું સમજો કે કંઈક અગરબત્તી ફેરવશે ને કંઈક પાણી વાણી છાંટશે ને કંઈક આવું બધું કરશે. તૈયાર થઈ ગયો કે શું કરવાનું મારે? તો અમે કહ્યું 10:30 હાજર થઈ જવાનું રાતના અહીંયા દુકાન બંધ કરીને, અને 11:30 સુધી રહેવાનું. તો કે શું કરવાનું? અમે કીધું તારે કંઈ નહીં કરવાનું, અમે કરશું જે કરવાનું હશે. તે તો અંધશ્રદ્ધાળુ હોય બધા, એટલે એ તો આવી જ જાય. રીતસર 10:30 પગથિયાં જ ચડતા હોય, એમાં કોઈ દિવસ કંઈ ફેરફાર ન થાય. આપણે સભામાં બોલાવે પ્રશ્ન હોય, આમાં પ્રશ્ન જ નહીં. અમે 5 જણા હતા બ્રહ્મદર્શન સાંઈ ભક્તિસાગર સાંઈને, એટલે અમે મિટિંગ કરીએ કે આ તો ખરેખર આવશે 15 દાડા સુધી, હવે આપણે શું કરવાનું છે? તો વારા પાડ્યા, એક દિવસ આમણે બેસવાનું, એક દિવસ આણે બેસવાનું, અને બધી જડીબુટ્ટીની વાત અમારે શું કરવાની હતી? કે પૈસા તો આજે છે ને કાલે નથી, આ જડીબુટ્ટી હતી, બીજું કાંઈ નહીં. રોજ અલગ અલગ રીતે વાત સમજાવીએ. વાત તો સાચી જ હતી. તો રોજ આવે એટલે આવી બધી સાંખ્યની વાતો કરીએ અમે. એને મજા આવે, હા, પાછી આમ સાંભળે ને, રાત તો થાય જ ને, તમે સાંભળો આવી એટલે રાત થવા માંડી. એમાં શું બન્યું, એક વખત છાપામાં એ સમયમાં એક સમાચાર આવ્યા, 200 કરોડનું નુકસાન. એક ભાઈને 200 કરોડનો ગોટાળો કર્યો, નુકસાન ગયો. અને એનો ફોટો હતો, હસતો ફોટો હતો, અને એક કોમેન્ટ લખેલી કે 200 કરોડનું નુકસાન છતાં પણ મુખારવિંદ ઉપર હાસ્ય, અંગ્રેજીમાં હતું. એટલે અમને આ સમાચાર મળ્યા એટલે કીધું કે આ જડીબુટ્ટીમાં હાલે એમ છે આ, એ કાપી લીધો ફોટો ત્યાંથી, એટલું લખાણ લઈ લીધું એનું. અને
પછી જે આ પેલા ભાઈ આવ્યા ને એટલે બધી વાતચીત કરી આપણે આમ તેમ કરી, પછી ધીમે રહીને કાઢ્યું આ અને કીધું આ વાંચો આ શું લખ્યું, 200 કરોડનું નુકસાન ને છતાં મુખારવિંદ ઉપર હાસ્ય. એ કે મારા તો ખાલી 8 લાખ જ ગયા છે, આને તો 200 કરોડમાં દુઃખ નથી. અમે કીધું હવે સમજાઈ ગયું તને, હવે કઈ જરૂર નથી. એકનું પત્યું, બે ભાઈ હતા, પછી એ તો નિયમિત આવવા માંડ્યા, નિયમિત આવવા માંડ્યા. બીજા ભાઈને કેવું હતું કે થોડો રજનીશનો રંગ હતો. હવે રજનીશનો રંગ હોય એટલે તો અવતારવાદમાં માને નહીં, બધું થાળ ને આરતી ને બધું બેકાર વસ્તુ લાગે, બધી ગાંડા જેવા લાગે, એટલે બધું ખંડન કરે રામનું ને કૃષ્ણનું ને બધું, એ બધી હવા ભરાયેલી મગજમાં. તો એ કે તમે રજનીશની થોડી કેસેટો સાંભળો પછી હું તમને મળવા આવું. તો એને મનમાં શું હતું કે મેં જેમ કેસેટો સાંભળી છે એની અને મને બધું સમજાઈ ગયું છે રજનીશનું તત્વજ્ઞાન, એમ આ લોકો સાંભળશે એટલે એને સમજાઈ જશે. આવી એની ગણતરી, પણ ગણતરી ખોટી હતી. એને ખબર નહોતી કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ, અમને કંઈ અસર થાય, એમાં આપણે BAPSના છીએ એટલે જરાય ન થાય, કેસેટ બગડે પણ અમને કંઈ થાય લઈ લીધી, સાંભળી નહીં, ઉપરથી વાંચી લીધું બધું, ઉપર રેપર ઉપર લખેલું હોય ને પાછું. આ કેવો પાકો માણસ હતો, એ પૂછે હું સાંભળ્યું તો અમારે કેવું જ પડે કે આવી આવી વાત થઈ છે, તો અંદર ઉપર લખ્યું અંદર હોય. પછી એ ચર્ચા કરવા આવ્યા, 7 કલાક ચર્ચા ચાલી, 7 કલાક રવિવારના દિવસે. ચર્ચામાં પ્રશ્ન શું હતો કે રામને ભગવાન ન કહેવાય કેમ, તો એક તર્ક મૂકે કે જે પોતાની ઘરવાળીને વગર વાંકે કાઢી મૂકે એને ભગવાન કહેવાય, માણસે ન કહેવાય. હવે આને સમજાવવું કેવી રીતે, આપણે કૃષ્ણ ભગવાનની વાત કરે કે એમને કેટલી પત્ની, કે હિન્દુને એમ પ્રશ્ન પૂછેલો હિન્દુને કેટલી પત્ની હોય, પેલો પ્રશ્ન આ પૂછેલો આપણે એક હોય તો કે કૃષ્ણ ભગવાનને કેટલી હતી, આંકડો ખબર તમને એનો, 16108 રેકોર્ડ બ્રેક છે, બોલો આને ભગવાન કહેવાય. હવે એને સમજાતા સમજાતા અમારે ઝઘડો થઈ ગયો એની સાથે, તો એ માને જ નહીં, કોઈ રીતે માને નહીં. પછી આરતીનો ટાઈમ થયો એટલે અમે એને એમ કહ્યું કે ભાઈ હવે અમારા રોજના નિત્યક્રમ છે, આ તો આપણું ચાલુ રહેશે, તમને મનાય માનો ન મનાય કંઈ નહીં, પણ હવે અમે આરતી કરી તમે આરતીમાં ઊભા રહો. આ ઠાકોરજી આવ્યા છે ને આજે અમે સાથે લઈને આવ્યા ને, જે એ જ ઠાકોરજી હતા. તો એણે શું કર્યું, ઠાકોરજીમાં ધ્યાન રાખીને આમ આડા ઊભા રહ્યા દિવાલ અમે જોયા, કેવું વિચિત્ર લાગે ધારો કે આપ તમે બધા બેઠા છો ને આરતી થાય ને બધા આ બાજુ મોડું કરી નાખે, એવું કર્યું, અપમાન જેવું લાગે ને. અમે જોયું બધું, જેવી આરતી પૂરી થઈ તો એમાં શું થયું, એ આમ દિવાલ બાજુ મોડું કર્યું ત્યાં કેલેન્ડર ટીંગાતું. હવે વાત શરૂ થાય છે, પ્રમુખ સાહેબ મહારાજનું કેલેન્ડર હતું, એક મુખારવિંદ હતો આમ આટલું છે, 1992માં બહાર પાડેલું કેલેન્ડર, એટલી સરસ એમાં આંખો હતી, મુખારવિંદના ભાવ સરસ હતા. જેવી આરતી પૂરી થઈ ને એટલે પેલા ભાઈ કે એ કેલેન્ડર મુજે દીજીએ, એટલે આપણને શું થયું કે અત્યાર સુધી આપણે આ ચર્ચા કરી, પણ ઘણા લોકો કેવું કરે કે આમ ફાડે ને પછી આમ કચડે ને એવું બધું અપમાન કરવા કરતા હોય, અને પાછું નાસ્તિકતાની વાત થયેલી બધી. એટલે અમે એને પૂછ્યું કે તારે શા માટે જોઈએ છે આ કેલેન્ડર, તો એણે જવાબ શું આપ્યો, એ સ્વામીજી મુજે ખીંચ રહે હે. અમે કીધું સારું, અમે જીવતા 5 જણા અને આપણે પરિચય આપ્યો કે પેલા ભણેલા ગણેલા બધા આચાર્ય ડિગ્રીની બધી વાત કરી, તારે ડિગ્રી નહોતી, અમે લેતા હતા પણ ભણેલા તો હતા જ, અને વ્યવસ્થિત ચર્ચા કરેલી પાછી, આ બધું શાસ્ત્રની રીતે ચર્ચા હતી. જીવતા માણસ હતા તો ઝઘડો થયો, સમાજ તો નહો થયો પણ શું થયું, ઝઘડો થઈ ગયો એની યાર. અને એક વ્યક્તિ કેલેન્ડરમાં બેઠો બેઠો એવી અસર કરે છે કે એ સ્વામીજી મુજે ખીંચ રહે, મુજે કેલેન્ડર દીજીએ. તો અમે તો છે ને કેલેન્ડર જોયેલું જ નહીં કેટલા વખતથી, આપણને ખબર આપણા ઘરમાં કેલેન્ડરની શું હાલત હોય જોજો તમે, વિચારું પવનમાં આટા ખઈ 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 છે ને, દિવાલમાં આખા પાડી દીધા હોય છે, ઘણા તારીખ જાન્યુઆરીથી જાન્યુઆરી કેલેન્ડર બદલાય, વચ્ચે પાગડિયા બગડતા જ નથી, કઈ કેલેન્ડરની હાલત છે, પોકેટ કેલેન્ડરની શું હાલત હોય જોવો ને તમે. એકવાર ઊંધું મૂક્યું તો ઊંધું ને સીધું મૂક્યું તો સીધું નથી જોતા આપણે. પણ ગુરુ વસ્તુ કેવી છે, એને જ્યારે પ્રભાવ પાથરવો હોય
એ ગમે ત્યાંથી પાથરે છે. તો કેલેન્ડરમાંથી અસર થઈ તો અમે નક્કી કર્યું કે અત્યારે જ કાઢી નાખી દો, કારણ કે આમે આપણે કંઈક ઉપયોગમાં લેતા નથી. જો એને કંઈક હરખું થતું હોય તો અમે કેલેન્ડર કાઢીને આપ્યું. એ વ્યક્તિના જીવનમાં બાપા ઘૂસ્યા જેમ પેલા જયંતભાઈને સેટેલાઇટમાંથી ઘૂસ્યા, એમ આ ભાઈને કેલેન્ડરમાંથી ઘૂસ્યા. પછી તો ઓલ ઇન વન મૂર્તિ લીધી. બાપાની જન્મ જયંતિ હોય ને તો દર્શન કરવા ગુજરાત જાય, બે બે વખત જાય. તો અમે એમણે કહ્યું કે ભાઈ આટલા દૂરથી બે વખત જવાની શું જરૂર? તો કે જીવન મેં દો બાર ગુરુ કે દર્શન નહીં કરેંગે તો જિંદગી ક્યાં કામ કે. જો આ વાત છે, આ ગુરુ પૂર્ણિમાની આપણે વાત કરીએ છીએ ને જે, આ વાત છે. તો હંમેશા કેવું હોય છે કે ગુરુ જ્યારે આપણે કોઈને કરીએ છીએ એની પહેલી અનુભૂતિ શું છે? પરિવર્તન. આપણામાં કંઈક પરિવર્તન હોવું જોઈએ. હવે દરેક વ્યક્તિ વિચાર કરે કે મેં પ્રમુખ સાહેબ મહારાજને ગુરુ કર્યા તો કંઈ મેન્ટેનન્સ થયું કે નહીં, કંઈ સુધારો થયો કે નહીં, જોવાનો, તપાસ કરવાનો. મળશે, ઘણા સુધારા થયા છે. આપણે સત્સંગમાં છીએ ને એટલે અમુક તો બધું બહાર એટલું બધું વિચિત્ર ચાલે છે ને વાતાવરણ, એ તો આપણામાં ઘણું નથી, પણ ઘણું છે એ ધીમે ધીમે આપણે કાઢવું હોય ને ત્યારે આપણને આ બધા શબ્દો છે ગુરુના એ આપણને અસર કરે. એમના જીવન પ્રમાણે આપણે જીવન જીવતા શીખીએ એટલે બધી વાત છે ને એકદમ સરળ થાય છે. એટલે આજે ગુરુ પૂર્ણિમા છે એટલે ખાસ બાપાના પ્રસંગો આપણે યાદ કર્યા. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે એમને ગુરુ કર્યા છે પણ યથાર્થ રૂપે આપણે એમને ગુરુ કરીએ. આપણે એમની કંઠી પહેરી પણ આપણે આપણી આંખને પૂછીએ કે ગળામાં તો કંઠી આવી પણ આંખને કંઠી પહેરાવી કે નહીં. એને સત્સંગી કરવાની બાકી હોય ઘણીવાર, જીભને સત્સંગી કરવાની બાકી હોય, બરાબર છે ને? આ બધું અઘરું કામ છે. જીભને સત્સંગી કરવી સહેલી નથી. બહાર ગયા હોઈએ અને મુસાફરીમાં ગયા હોઈએ તો બહારનું ખાઈ લઈએ છીએ. ઘણાને ઘરનું નથી ભાવતું ને હોટલનું જ ભાવે છે, આમાંય બેઠા હશે ઘણા. રવિવારે હવે તો એક ફેશન ચાલે છે કે રવિવારે હોટલમાં જ ખાવાનું. એટલે બુદ્ધિનું દેવાળ ફૂક્યું. શું કહેવાય આને? આધુનિક જમાનામાં બુદ્ધિનું દેવાળું ફૂક્યું કે તને ઘરનું ભાવતું નથી અને હોટલનું ભાવે છે. તો જીભને સત્સંગી કરવાની છે, હવે એને કંઠી પહેરાવવાની. હોટલવાળા તમારા માટે બધું સરસ બનાવતા હશે, બધું ગાળતા હશે, હાથ ધોતા હશે, ઠાકોરજીને થાળ ધરાવીને પછી આપતા હશે. આપે કોઈ દિવસ? કરે. મહંત સ્વામી એક જ દાખલો આપે છે કે આ દુકાનવાળા કેવા હોય છે. એમણે જોયેલો દાખલો યાદ કરીએ એકવાર. એમણે વર્ણન કર્યું છે કે એક જગ્યાએ એક કંદોઈનું ઓલું કડે ઓલું શું બધું ફરસાણ વેચવાળાની દુકાન હતી, કઢાયું હતું. સવારના પોરમાં એણે દુકાન ચાલુ કરી એટલે પહેલાં ગેસ ઓલું પ્રાઇમસ કરે ને તેલ તો ગરમ કરવાનું હોય ને જેમાં બટેટાવાળા તળવાના હોય, ગરમ ચાલુ કર્યું. તો એમાં છે ને ઝારો ફેર્યો ને તો આવડો મોટો ઉંદર નીકળ્યો. મુંબઈમાં હોય છે ને મોટા બિલાડી બીવે એવો ઉંદરડા હોય છે, આટલો મોટો નીકળ્યો. તો તેલ તો ફેંકી જ દેવાનું હોય ને પછી, કારણ કે એનાથી માણસને રોગ થાય. એવું કોઈ કંદોય સમજે ફરસાણવાળો? કશું જ નહીં. હા, ઉંદરડો ફેંકી ના દીધો. ઉંદરડા ઉપર જેટલું તેલ હતું ને આમ નીચવી નાખ્યું પેલા ને પછી ફેંક્યો. એ તળીને બટેટાવાળા ખવડાવે કે બહુ મજા આવે છે બટેટાવાળાને. એટલે હવે ગુરુ પૂર્ણિમા એટલે શું? આવી બધી વાતો કરીએ બીજી બધી ને આપણામાં પરિવર્તન ન આવે તો પછી આમાં કંઈ વળે નહીં આપણું. તો ખરી ગુરુ પૂર્ણિમા એ છે કે આપણે નિયમ લેવો જોઈએ કે જેટલું જે ખાવું હોય ને ઘરે બનાવીને ખાવું. આપણે કોઈક વસ્તુ ખાવાની ના નથી પડતી. અમુક વસ્તુ ન ખવાય, અભક્ષ્ય ન ખવાય, માંસ ન ખવાય, ડુંગળી લસણ ન ખવાય. બાકી તમારે જે કરવું હોય ઘરે બનાવીએ. આ જે થાળ કર્યો છે આનકુટમાંથી આપણે એ શીખવાનું, આ બધું જ આપણે ઘરે જ બનાવ્યું છે. તો જેને જે ભાવતું એ બનાવીએ તો સમજવું કે જીભ પણ ગુરુના આશ્રિત થઈ, આંખને આપણે ગુરુને આશ્રિત બનાવી, તો આવી દરેક ઇન્દ્રિયોના આહાર આપણા શુદ્ધ થાય